ભાવનગર બાદ હવે વધુ એક જગ્યાએથી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન સામે સવાલો સર્જાયા છે. વિસનગરમાં ભાજપના સદસ્ય અભિયાન પર ઉઠ્યા છે સવાલ. ભાજપના સદસ્યતા અભિયાન પર સતત સવાલ ઉઠાવતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અહીં સિવિલમાં એક ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે જબરદસ્તી સદસ્યતા માટે દબાણ કરાયું. વિડીયોમાં સદસ્યતા અભિયાનનો ઓટીપી આપો પછી જ ઇન્જેક્શન મળશે તેવો દાવો કરાઈ રહ્યો છે. વિસનગર સિવિલમાં દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતો હોવાનો દાવો છે. દર્દીને જાણ થતાં તેણે સિવિલમાં હોબાળો મચાવ્યો હતો. જોકે સિવિલ કર્મચારીનો માફી માંગતો વિડીયો પણ એ બાદ સામે આવ્યો છે. અહીં સવાલ એ ઉઠે છે કે શું ગુજરાત ભારતીય જનતા પાર્ટી આ રીતે પોતાના સદસ્ય બનાવશે? લેવા એટલે તમે રાત તે જ કહેજો ને, એ આવું બોલવાનું નહીં. બીજું આ અરે કેમ ઓટીપી, તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો? એવું જ કહેજો કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન, એટલે અમે કીધું હા તો ઓટીપી આપો. ઇન્જેક્શન હોય તો આ રૂમો હોય 4 નંબરમાં. હા આ મુજબ એ રૂમો જ હતો, તમે દરવાજામાં જ મળ્યા બરોબર. ઇન્જેક્શન લેવાનું દ્વારા પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય, અમે કીધું હા, એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર. એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર, અહીંયા જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું, કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કેવું પણ હવે ઓટીપી હું આ બાબતનો લઉં, તમારો લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય. હા કઈ રીતે ભૂલથી? પણ આના ચાર મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં દર્દીઓ સાથે? કેસ રજીસ્ટર કરવાનું કીધું મને, રૂમ નંબર 4 સિવિલના અંદર વિસ્તાર. ત્યારે મેં રજીસ્ટર સિક્કો મરાવી, જ્યારે ઇન્જેક્શન રૂમ લેવા માટે રૂમ હતી ત્યાં ગયા, ત્યારે એક વ્યક્તિ ઊભો હતો ત્યાં સ્ટાફ જોડે, અને સ્ટાફ પણ ત્યાં જોડે હતો. ત્યારે એ ભાઈએ એવું કીધું મને કે ભાઈ સાહેબ તમારે ઓટીપી આપવો પડશે, પછી ઇન્જેક્શન મળશે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, ઓટીપી આપવો ફરજિયાત છે કે હા ફરજિયાત છે ઇન્જેક્શન લેવા માટે. એટલે જ્યારે મેં ઇન્જેક્શન લેવા માટે એને મારો મોબાઈલ નંબર આપ્યો, ત્યારે એ મોબાઈલમાં જ્યારે ઓટીપી પડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનું મારામાં પડ્યું. એટલે મેં એને પૂછ્યું કે આ કેમ ભાઈ કે આના વગર ઇન્જેક્શન મળતું નથી? મેં કીધું આ કાયદાના વિરુદ્ધ છે, અને આ જે પણ કર્યું છે એ ખોટું કર્યું છે. આ દર્દીઓને આવું ભારતીય જનતા છેડછાડ કરે આ યોગ્ય નથી. કાયદાના અજ્ઞાત વગરનો વ્યક્તિ હશે તો આને ઓટીપી આપી દીધો, કદાચ એને મજૂરી પર જીવન પ્રભાર કે 2-3 હજાર રૂપિયા કે 5 હજાર ખાતામાં ઉપડી ગયા, તો એનો જવાબદાર કોણ? આ દર્દીને કોઈ પણ એમો આરો જે ખરો ને, રૂમ નંબર 6 અમે ગયા ત્યારે સાહેબ એવું કીધું કે અમને ખબર નથી, તો કાલે સિવિલની અંદર બીજો પણ કંઈ બનાવ બને, કોઈ પોઈઝન આપી ગયું અને કોઈ દર્દી એક્સપાયર થઈ ગયું, તો એના જવાબદાર કોણ? તો જેમની સાથે આ બનાવ બન્યો તેમને પણ તમે સાંભળ્યા, અને વિડીયો પણ અમે આપને સંભળાવ્યું. વધુ માહિતી અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે. મનીષ, વિડીયોમાં સ્પષ્ટપણે સામેનું વ્યક્તિ એવું કહી રહ્યું છે કે ઓટીપી ભૂલથી આવી ગયો. હવે પ્રશ્ન એ છે કે સદસ્યતા અભિયાનનો ઓટીપી સિવિલમાં ભૂલથી તો કેવી રીતે જાય? જી, તમે જે કહ્યું એ ચોક્કસ સાચી વાત છે કે ઓટીપી અને ભૂલથી, અને એ પણ ઇન્જેક્શન લેવા આવેલા દર્દીના પતિ પાસે ઓટીપી અચાનક કેવી રીતે પહોંચી શકે, અને અચાનક ઓટીપી કોઈ દર્દીના પતિ પાસે પહોંચે છે અને એ પણ જે ઇન્જેક્શન આપનાર શા માટે માંગે, આ જોગાનું જોગ બની શકે એ માની જ ના શકાય, ગળે ઉતરે એવી વાત જ નથી. સમગ્ર ઘટનાની જે હકીકત જાણવા મળી છે, જે વિડીયો બનાવ્યો છે, એ વ્યક્તિ છે વિકુભા દરબાર, કે જેમને સાથે સમગ્ર ઘટના બની છે, તેમની પત્નીને કૂતરું કરડવાના ઇન્જેક્શન લેવા માટે તે વિસનગર સિવિલ પહોંચ્યા હતા, અને એ દરમિયાન એમના પર આ પ્રકારનું ઇન્જેક્શન લેવા માટે ઓટીપી આપવો પડશે એવું જણાવ્યું હોવાનું વિકુભાઈ જણાવ્યું હતું. અને એમને પોતે પણ વિડીયો બનાવીને પોતે પણ આ પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે, જવાબ માંગી રહ્યા છે આ કર્મચારી પાસેથી, સિવિલ ના અધિકારીઓ પાસેથી, પરંતુ કોઈ પણ યોગ્ય જવાબ આપી શકતા નથી. અને માત્ર છેવટે ભૂલ થઈ હોવાનું અને બીજી વાર ભૂલ ન થાય બાબતનું ધ્યાન રાખતો હોવાનું ઉચ્ચ અધિકારીઓ પણ આવી ટકોર કરી રહ્યા છે. પણ આ જે બાબત છે કે શું આ રીતે કોઈ સદસ્ય બનાવી શકાય, શું એક તરફ એવું કહેવાતું હોય છે કે કોઈની ઓટીપી શેર ના કરવો, તો આજ જે આ સિવિલના કર્મચારીઓ શા માટે આ ટાર્ગેટ કોઈ આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને આ રીતે સદસ્ય બનાવી દો,
શું એવું કોઈ પ્રેશર છે કે જેના કારણે દર્દીઓને પણ કે દર્દીઓના સગાઓને પણ આ રીતે સદસ્ય બનાવવા માટે ઓટીપી આવી રીતે નંબર નાખી ઇન્જેક્શન આપવું હોય તો ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપવો પડશે, કહીને દબાણ કરાવવા પડે, આવા કોઈ અભણ જે ગ્રામ્ય વિસ્તારના કોઈ દર્દીઓ આવતા હોય તો કદાચ ના સમજીને ઓટીપી પણ આપી દે, પરંતુ એક જાગૃત નાગરિકે આ પ્રકારે વિડીયો બનાવીને જ્યારે સમગ્ર મામલો સામે લાવ્યા છે તો તે બાબતે ચોક્કસ તપાસ પણ થવી જોઈએ તે જરૂરી છે. જી બિલકુલ મનીષ, અને આપણી સાથે ફોનલાઈન પર વિકુબા ખુદ જોડાઈ ગયા છે કે જેમની સાથે આ બનાવ બન્યો છે. વિકુબા, સૌથી પહેલા તો એ કહું કે તમે સિવિલ શેના માટે ગયા હતા, તમારી શું વાત થઈ એ સિવિલના કર્મચારી સાથે, કઈ રીતે ઓટીપીની વાત તમારા સુધી એમણે કરી? હું બેન મારા વાઇફને કૂતરું કરેલું હતું એટલે ઇન્જેક્શન લેવા ગયેલો હતો, જેનો સ્ટેટમેન્ટ કોર્સ હોય કોર્સ પૂરો કરવાનો હોય છે બરોબર. એટલે જ્યારે હું ત્યાં ગયો એટલે બેને એવું કીધું ત્યાં સ્ટાફ રૂમમાંથી કે ભાઈ સિક્કો તો રજીસ્ટર સિક્કો કરાવતા આવો, તો હું સિક્કો કરાવી અને આવ્યો એટલે ભાઈએ કીધું ભાઈ ઓટીપી આપવો પડશે. મેં કીધું શાનો ઓટીપી આપવાનો, એટલે કે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપવો પડશે તમારે. એટલે મેં કીધું આવું તો હું આવ્યો તો આવું તો ક્યારે આવું ઓટીપી નહીં માગ્યો, કેમ ઓટીપી? એટલે કે તો જ ઇન્જેક્શન તમને મળે ને કે ના મળે. મેં કીધું આવું તો ના હોય ઇન્જેક્શન મળે એટલે ઓટીપી તો કે સિવિલ નો રૂલ્સ. મેં કીધું કશું વાંધો, સિવિલ નો રૂલ્સ હોય તો નંબર લખવાનો ઓટીપી આપું તમે, બીજું તો શું કરવું, મારે ઇન્જેક્શન તો જરૂર હતી બરોબર. એટલે મેં નંબર આપેલો, ઓટીપી જેવો પડ્યો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ નો પડ્યો મારા અંદર બરાબર બરોબર. એટલે મેં એને કીધું કે આ તો ભારતીય જનતા પાર્ટી નો મેમ્બર, તમે મને સભ્ય કેમ બનાવ્યો મને પૂછ્યા વગર, અને આ હું છું આવું લખેલું છે તમારા સિવિલ ની અંદર ઇન્જેક્શન લઈને મેમ્બર બનાવવો ફરજિયાત છે, તો આ સિવિલ ના જવાબદાર કોણ? તમે પૂછ્યું ત્યારે શું જવાબ મળ્યો સામેથી? એમને કોઈ જવાબ ના આપ્યો. ભાઈ હજી તરત જતો રહ્યો, એમ આરો ને મળ્યો રૂમમાં જઈને, એટલે એમ આરો સાહેબે એવું કીધું કે મારા ધ્યાનમાં કોઈ સર ને, મેં કીધું સ્ટાફ રૂમમાં હતો સાહેબ તમે મારી જોડે આવડો, સ્ટાફ રૂમમાં લઈ ગયો, સ્ટાફ રૂમમાં લઈ જઈ એમને વાત કરે, સ્ટાફ રૂમ એવું કીધું કે ભાઈ આ પટ્ટાવાળો છે અને આને કહેવામાં આવ્યું છે કે ભાઈ મેમ્બરો બનાવવાના. અચ્છા, કોના દ્વારા કહેવામાં આવ્યું હશે આવું? આવું એ તો અમને શું ખબર કોના દ્વારા, પણ એને ભૂલ માફી સ્વીકાર લીધી અમારી જોડે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું હવે નહીં કરું આવું. એમણે માફી માંગી? હા, માફી માંગી, વિડીયો મેં આપેલો જ છે. એટલે પ્રશ્ન એ થાય વિગુભા કે સિવિલમાં આવી ઓટીપી ની પ્રથા એક તો ક્યારથી શરૂ થઈ, અને આ તો ચલો તમે તમે સમજદાર છો, તમે આ વાતને સામે રાખી પણ ખરા, આવા તો કેટલા લોકો હશે કે જેમની સાથે કદાચ આવું બનતું પણ હોય? હું ગયો ત્યારે લાઈન જ હતી બધા જોડે, ઓટીપી લખતો હતો જ ભાઈ. અચ્છા, તો આવા ઘણા લોકો તમે ત્યાં જોયા પણ છે? હા, મેં જોયા અને એમને કહી દીધું, મેં કે કોઈ ઓટીપી આપતા નહીં, નહીં તો તમારો કોઈ પણ છેતરી જશો, કોઈ પણ આ તો આજે ઓટીપી આપ્યો, કોઈ સ્ટડી કર્યું હોય સિવિલ ની અંદર તો શું કરવાનું અમારે? બરાબર છે, તમે ત્યાંના સિવિલના અધિકારીઓને મળ્યા તો એમણે આ બાબતે કઈ વાત કરી ખરા તમારી સાથે કે હવે આવું નહીં થાય? એમને મેં વાત કરી એટલે એમને એવું કીધું કે ભૂલ થઈ જાય, આવું કદી ક્યારે નહીં થાય. ઓકે, ઠીક છે, આભાર વિખુબા અમારી સાથે જોડાવા બદલ. તો જેમની સાથે આ બનાવ બન્યો તે કહી રહ્યા છે કે આવું માત્ર તેમની સાથે નથી થયું, બીજા પણ ઘણા લોકો એ લાઈનમાં ઊભા હતા કે જેમને પણ આ પ્રકારના ઓટીપી આવ્યા હતા, અને હવે સિવિલના સત્તાધીશો માફી માંગી રહ્યા છે કે આવું બીજી વખત કોઈની સાથે નહીં થાય. પણ જે વ્યક્તિ પોતાની સારવાર માટે સિવિલમાં જાય છે એમને ભાજપના સદસ્ય બનાવવાનું અભિયાન ક્યારથી શરૂ થયું એ સવાલ થઈ રહ્યો છે. ભાવનગરથી પણ ગઈકાલે એક વિડીયો સામે આવ્યો, એ બાદ આજે વિસનગરથી પણ આ વિડીયો સામે આવ્યો જ્યાં ઇન્જેક્શન માટે મોબાઈલ નંબર લેવા આવ્યો અને કહ્યું કે તમે ઓટીપી આપો એટલે ઇન્જેક્શન આપી દઈએ, અને ઓટીપી જે આવ્યો એ તો ભાજપના મેમ્બર બનવાનો આવ્યો, ત્યારે સવાલ આ બાબત પર અત્યારે ઉઠી રહ્યા છે.